ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે યાદ રાખજો મિત્રો સારું પરિણામ મેળવવા માટે વાતોથી નહીં પણ રાતોથી લડવું પડે છે આજના આ સ્લોગન સાથે શરૂઆત કરીએ આજના આપણા આ કરંટ અફેર્સના વિડીયો લેક્ચરની મિત્રો તમે જોઈ રહ્યા છો પહેલો જ પ્રશ્ન તમારી સમક્ષ આવી ગયો છે ભાઈ ઓનલાઈન ગેમ કે કસીનો અને હોર્સ રેસ ઉપર જીએસટી કેટલા ટકા અમલમાં હતું જો એક જૂનો પ્રશ્ન છે ભાઈ પ્રશ્ન કંઈક આવો છે કે પહેલા કેટલું અમલમાં હતું મિત્રો પહેલા છે ને આ અઢાર ટકા જેટલું અમલમાં હતું કેટલા ટકા અઢાર ટકા એટલે કે સી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર બાય ઓનલાઈન ગેમ તમે આજે પ્લે રમી છે બરાબર અથવા કસીનો રમતા હોવ બરાબર અથવા હોર્સ રેસિંગ કરતા હોવ તો એમાં જે પણ તમને પૈસા મળે એના ઉપર અઢાર ટકા શું લાગે છે જીએસટી લાગે છે ભાઈ ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ લાગે છે ભાઈ બરાબર તો એ અઢાર ટકાના સ્લેબમાંથી એમાં વધારો કરવામાં આવ્યો ભાઈ બરાબર બીજો જ પ્રશ્ન એની સાથે જ સંકળાયેલો છે મારા વાલા શું કહે છે ભાઈ મંત્રીમંડળ દ્વારા ઓનલાઈન ગેમ કેસીનો અથવા તો હોર્સ રેસને જીએસટીના કેટલામાં સ્લેબમાં નાખવાનું વિચાર્યું છે જે અમલમાં આવનાર છે મિત્રો તાજેતરમાં મંત્રીમંડળ દ્વારા ભાઈ નક્કી કરી નાખવામાં આવ્યું છે કે ભાઈ હવે ઓનલાઈન ગેમ્સ હોય કેસિનો હોય અથવા હોર્સ રેસ હોય તો એને જીએસટીના હાલના અઢાર ટકાના સ્લેબમાંથી કાઢીને કેટલા ટકાના સ્લેબમાં નાખવાનું અથવા ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છે તો અઠ્યાવીસ ટકાના બરાબર એટલે કે બી ઓપ્શન ઇઝ અ રાઈટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન ભાઈ અઠ્યાવીસ ટકા સ્લેબમાં મિત્રો નાખવાનું વિચારી રહ્યા છે ભાઈ કેટલા ટકા ભાઈ અઠ્યાવીસ ટકાના બરાબર યાદ રાખજો કેટલા ટકા અમલમાં નક્કી કર કરવાનું છે ભાઈ અઠ્યાવીસ ટકા સ્લેબમાં નાખવાનું કરવાનું નક્કી કરવામાં આવનાર છે ભાઈ અમલમાં મૂકવાનું છે યાદ રાખજો આ પ્રશ્ન પૂછાઈ શકે એવો છે બરાબર ત્યારબાદ મિત્રો તાજેતરમાં જો તમને ખબર હશે ભાઈ અમને ઘણી મસ્જિદોની ચર્ચા ચાલી રહી છે ઘણા મંદિરોની ચર્ચા ચાલી રહી છે તો તમને આવો સવાલ પૂછાય એ એસ આઈ એ એસ આઈ શું છે ભાઈ એ એસ આઈ શું છે તો તો તમને ખબર છે ભાઈ એનું ફૂલ ફોર્મ તમને આવડતું જ હોય ભાઈ આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે બી ઓપ્શન આર્ક્યોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એ એ એસઆઈનું ફૂલ ફોર્મ છે મિત્રો આ શું કામગીરી કરે છે તો પુરાતત્વીય સ્થળ હોય ભાઈ પુરાતત્વીય સ્થળ હોય એની કામગીરી કરે છે અને તમને ખબર છે ભાઈ કાર્બન ડેટિંગ પદ્ધતિ સી ચૌદ અંતર્ગત કાર્બન ડેટિંગ પદ્ધતિ સી ચૌદ અંતર્ગત પુરાતત્વીય સ્થળ કેટલું જૂનું છે ભાઈ એ જાણી શકાય છે તો આ બધી કામગીરી કોના દ્વારા નિભાવવામાં આવે છે એ એસ આઈ બરાબર એ એસઆઈ દ્વારા નિભાવવામાં આવે છે આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આવી પ્રકારની કામગીરી થાય છે તો યાદ રાખજો આવા પ્રશ્નો પૂછાઈ શકે મિત્રો ત્યારબાદ રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ભાઈ આ છે ને બાવનમું ટાઈગર રિઝર્વ બનવા જઈ રહ્યું છે ભાઈ બાવનમું ટાઈગર રિઝર્વ આમ તો ટાઈગર સ્ટેટ આવે એટલે તમને મધ્યપ્રદેશ યાદ આવે ભાઈ ટાઈગર સ્ટેટ કહેવાય ભાઈ ટાઈગર સ્ટેટ તરીકે કોને ઓળખવામાં આવે તો મધ્યપ્રદેશ સાચો જવાબ આવે તમારો જવાબ સાચો જ પડે ભાઈ પણ તમને અહીંયા એવું પૂછવું છે કે રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો આ છે ને રાજસ્થાન રાજ્યમાં આવેલું છે ક્યાં આવેલું છે ભાઈ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે યાદ રાખજો ક્યાં આવેલું છે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે શેની વાત છે રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ રામગઢ વિષધારી ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે ભાઈ રાજસ્થાનમાં રાજીવ કુમાર કેટલામાં ચૂંટણી કમિશનર બન્યા ભાઈ તમને ખબર છે આપણે ચર્ચા થઈ ગઈ કે તાજેતરમાં નવા ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમારની વરણી કરી નાખવામાં આવી છે ભાઈ રાજીવ કુમાર નવા ચૂંટણી કમિશનર બન્યા તો આ રાજીવ કુમાર કેટલામાં ચૂંટણી કમિશ્નર બન્યા આવો સવાલ પૂછાય આવો સવાલ પૂછાય તો યાદ રાખજો કેટલામાં ભાઈ પચીસ માં પચીસ માં ચૂંટણી કમિશનર બન્યા છે ભાઈ રાજીવ કુમારજી પચીસ માં ચૂંટણી કમિશનર તરીકેની કામગીરી ફરજો નિભાવવા જઈ રહ્યા છે ભાઈ ત્યારબાદ એક સ્થળ વિશેનો પ્રશ્ન છે ગાંધીધામ બરાબર ગાંધીધામ કયા જિલ્લામાં આવેલું છે ભાઈ તો મિત્રો આમ તો તમને ગાંધીધામ ખબર જ હોય પણ જે લોકો તૈયારીના શું કહેવાય શરૂઆત કરવા જઈ રહ્યા છે એમાં પાપા પગલી માંડી રહ્યા છે એમને આવા સાદા સિમ્પલ પ્રશ્ન પણ આવડતા હોવા જોઈએ એટલા માટે આવા સિમ્પલ ક્વેશ્ચન પણ હું કરંટ અફેર્સમાં આવરી લેતો હોઉં છું જેથી કરીને તમામ લોકો તૈયારી કરી શકે ભાઈ ક્લાસ ત્રણથી લઈને આપણે જીપીએસસી સુધીના તૈયારી કરતા મિત્રો આ વિડીયો ચેક કરતા હોય છે બરાબર તો એટલા માટે આવો પ્રશ્ન મેં લઈ લીધો ભાઈ તો ગાંધીધામ ક્યાં આવેલું છે ભાઈ કચ્છમાં આવેલું છે બધાને ખબર છે ક્યાં આવેલું છે કચ્છમાં કચ્છનું મુખ્ય મથક કયું છે ભાઈ તો ભુજ જો આપેલું જ છે ભાઈ ભુજ શહેર બરાબર એ કચ્છનું શું છે ભાઈ મુખ્ય મથક છે હા મિત્રો તમે જો સેવાકીય પ્રવૃત્તિમાં જોડાવા ઈચ્છતા હોવ તો પ્રકલ્પા ચેરીટેબલ ટ્રસ્ટ બરાબર પ્રકલ્પા ચેરીટેબલ ટ્રસ્ટ કરીને એક ટ્રસ્ટ છે ભાઈ જે સેવાકીય કામગીરી કરી રહ્યું છે તો એની નીચે લિંક આપેલી છે ભાઈ એમાં તમે તમારો જે પણ સપોર્ટ કરવા ઈચ્છતા હોવ એ સપોર્ટ કરી શકો છો બરાબર તો એ પણ એક ધ્યાનમાં લેજો સેવાકીય પ્રવૃત્તિ અને કોઈ બીજી કાંઈ કામગીરી હોય તો તમે આ નંબર ઉપર બરાબર સ્ક્રીન ઉપર બતાતા આ નંબર ઉપર જઈને એક્યાશી ચાલીસ તેર જીરો બે સત્તાણું આ નંબર ઉપર જઈને મિત્રો તમે વોટ્સઅપ કરી શકો છો અથવા કોઈપણ પ્રકારની સહાય પણ કરી શકો છો ભાઈ બરાબર વિદ્યાદાન મહાદાન છે આ ટ્રસ્ટ ખૂબ જ સારી એવી કામગીરી કરી રહ્યું છે ભાઈ વૃક્ષ વૃક્ષારોપણની કામગીરી હોય બરાબર જાગૃતતા લાવવાની કામગીરી હોય સાફ સફાઈને લગતી કામગીરી હોય તો એ ખૂબ જ સારી કામગીરી કરી રહ્યું છે ભાઈ બરાબર ટૂંક સમયમાં એમની યુટ્યુબ ચેનલ પણ લોન્ચ થવાની છે તો એ પણ એક તમારી જાણ ખાતર ભાઈ તો એમાં પણ તમારી બની શકે એટલી સેવાઓ કરજો ભાઈ સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ કોણ છે તો એન્ટોનિયો ગુટરેસ એન્ટોનિયો ગુટરેસ બરાબર એન્ટોનિયા ગુટરેસ એ સંયુક્ત મહાસંઘના બરાબર સંયુક્ત રાષ્ટ્ર મહાસંઘના મતલબ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ એટલે યુએન યુનાઇટેડ નેશન્સના મહાસચિવ છે કોણ છે ભાઈ એન્ટોનિયા ગુટરેસ બરાબર યાદ રાખજો ત્યારબાદ નિખત ઝરીન નિખત ઝરીનની વાત કરી ભાઈ મહિલા બોક્સિંગ ચેમ્પિયન બની ચૂક્યા છે ભાઈ બરાબર તો આ નિખત ઝરીન દ્વારા કયો મેડલ જીતવામાં આવ્યો તો મિત્રો એમના દ્વારા તાજેતરમાં ગોલ્ડ મેડલ કયો મેડલ ગોલ્ડ મેડલ જીતવામાં આવ્યો ગોલ્ડ મેડલ વિજેતા છે ભાઈ નિખત ઝરીન યાદ રાખજો મારા વાલા મિત્રો નિખત ઝરીન દ્વારા કયા દેશના મિત્રો પ્રશ્ન કંઈક આવો હતો કે ભાઈ નિખત ઝરીન દ્વારા કયા દેશના ખેલાડીને હાર આપવામાં આવી ભાઈ નિખત ઝરીન સામે થાઈલેન્ડની ખેલાડી હતી થાઈલેન્ડની ખેલાડીનું નામ પણ તમને કહી દઉં થોડુંક અટપટું છે જટ્ટા માસ જીત પેંગ જીત પેંગ આવું નામ છે ભાઈ બરાબર જીત પાંગ આમ આવું પણ ઉચ્ચારણ થાય છે તો આવા વ્યક્તિ મતલબ કે આવી ખેલાડીને હરાવીને આ નિખત ઝરીન એ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ લાવ્યા છે ભાઈ બહુ સારી બાબત કહેવાય આપણે એમને અભિનંદન પાઠવીએ છીએ ભાઈ નિખત ઝરીન તો આ નિખત ઝરીન વિશેની પણ આપણે અગાઉના લેક્ચરમાં ચર્ચા કરી લીધી છે બરાબર તમને યાદ હોય કે ના હોય પણ નિખત ઝરીન કયા રાજ્યના વતની છે એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને કહેવાનો છે કારણ કે આવનારી એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછાશે બરાબર એટલે આ નિખત ઝરીનનો પ્રશ્ન એક યાદ રાખજો મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને પણ તમે જણાવી શકો છો ત્યારબાદના પ્રશ્ન તરફ આગળ વધીએ તો અમૂલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ભાઈ અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા બધાને ખબર છે ભાઈ બરાબર તો આ અમૂલની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ત્રિભુવનદાસ પટેલ દ્વારા કરવામાં આવી છે ભાઈ બરાબર અગિયારમો પ્રશ્ન છે સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓને ચૂંટે છે અને તેના દ્વારા જ વહીવટ થાય છે જેને શું કહેવાય મિત્રો તેને છે ને સ્થાનિક સ્વરાજની સંસ્થા કહેવાય શું કહેવાય સ્થાનિક સ્વરાજની સંસ્થા ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કયા દિવસે થઈ હતી મિત્રો બે ઓક્ટોબર બે ઓક્ટોબર ઓગણીસો ને ઓગણસાઠ બરાબર રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામેથી ભાઈ જવાહરલાલ નહેરુ દ્વારા શેની શરૂઆત કરવામાં આવી હતી ભારતમાં પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી હતી ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો તો પહેલી એપ્રિલ ઓગણીસો તેસઠથી ભાઈ ગુજરાતમાં પણ પંચાયતી રાજનો અમલ થયો ગ્રામના મતદારો ખાલી જગ્યા રીતે મત આપીને સરપંચને ચૂંટે છે તો પ્રત્યક્ષ રીતે કેવી રીતે ભાઈ પ્રત્યક્ષ રીતે પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચની ચૂંટણી કરતા હોય છે ભાઈ ગ્રામસભાના અધ્યક્ષ કોણ હોય તો ગ્રામસભા જ્યારે જ્યારે મળે એના અધ્યક્ષ તરીકે સરપંચ જ હોય છે ભાઈ ગ્રામ પંચાયતની રચના ચૂંટણીના સર્વસંમતિથી સંમતિ વિના વિરોધે થાય તેવી ગ્રામ પંચાયતને શું કહેવાય જો ગ્રામ પંચાયતની ચૂંટણી વિના વિરોધે થાય ભાઈ બરાબર કોઈપણ પ્રકારના વાદ વિવાદ દ્વારા એમનામ ચૂંટણી થઈ જતી હોય તો આવી રીતને જે પણ પંચાયતની રચના થાય એને સમરસ ગ્રામ પંચાયત કહેવાય સમરસ ગ્રામ પંચાયતની શરૂઆત ઓક્ટોબર બે હજાર એકથી થઈ હતી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ સમરસ ગ્રામ પંચાયતની રચના કરવાની વાત કરવામાં આવી હતી તો મિત્રો ફરી મળીશ જય હિન્દ જય ભારત વંદે માતરમ અને આ ટ્રસ્ટની કામગીરીમાં હેલ્પફુલ થાવ એ માટે આ વોટ્સઅપ નંબર તમને જારી કરવામાં આવે છે બરાબર ફરી મળીશ જય હિન્દ જય ભારત વંદે માતરમ